الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم ادعوني استجب لكم صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد خداوند عالم نو شکر ادا کریے چھے کہ ماہ مبارک رمضان نی انورانی راتوں نی اندر اپنے قرآن نے اہل بیت نا نام اوپر جمع تھوانی توفیق عطا کری અને આજની રાત ખરેખર એક અનોખી રાત છે. એક તો શબે જુમા અને એ પણ માહે મુબારક રમઝાનની શબે જુમા, એટલે કહી શકાય કે નૂરુન અલા નૂર. માહે મુબારક રમઝાનની દરેક રાતો મુબારક, દરેક રાતો નૂરાની અને રૂહાની. એની નૂરાનિયતમાં ઓર વધારો થાય છે જ્યારે આ શબે જુમા આવે છે. આજની આ મજાલિસમાં હું ચાહું છું કે આપણે એ જ મૌઝુને આગળ વધારીએ કે જેની શરૂઆત આપણે છેલ્લા એક બે દિવસથી કર્યા, કે ઇન્સાનના જીવન ઉપર ગુનાહોનો શું અસર પડે છે. એવું નથી કે ઇન્સાન ખરાબ કામ કરે, ખોટું કામ કરે, થઈ ગયું કામ, પતી ગયું, મજા આવી ગઈ અને પછી હવે બસ. ના, ગુનાહના ઘણા બધા નામ છે અરબીની અંદર. ગુનાહને કહેવાય છે અસ્સૈયા, એટલે કે બુરાઈ. ગુનાહને કહેવાય છે ખતીઆ, એટલે કે ભૂલો. ગુનાહને કહેવાય છે અલગ અલગ નામો આપણને મળે છે, જેમાંથી એક નામ છે જેને કહેવાય છે ઝંબ. ઝંબ એટલે પણ ગુનાહ. આપણે દુઆઓની અંદર પડતા હોઈએ છીએ વલા તદા અલી ઝંબન ઇલ્લા ગફરતા. ઝંબ કે જેનું પ્લુરિયલ થાય છે ઝુનૂબ, અલ્લાહુમ્મ ગફિર લિયસ ઝુનૂબ અલ્લતી તુનઝિલુલ બલા. આપણે ઝંબ અને ઝુનૂબ, ઝંબ એને કહેવાય અરબીની અંદર. જાનવર હોય ને, જાનવર એની પૂંછડીને કહેવાય ઝંબ અરબીમાં. શા માટે? જાનવર જ્યાં જાતું હોય પૂંછડીની પાછળ પાછળ લટકતી આવતી જ હોય. ગુના, આપણે જે બુરુ કામ કરીએ છીએ પણ ઝંબ છે. એવું નથી કે બસ કરી નાખ્યા ને ખતમ. ના, એક ચીજ પાછળ લટકતી આપણી પાછળ પાછળ આવતી જ હોય છે. આપણી જિંદગીના દરેક આક્ષ્યોની અંદર, દરેક કામોની અંદર ગુનાહનો અસર પડે છે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક અલયહી સલામ ફરમાવે છે તસવ્વુર કરો જોઈએ. ચાકુ તેજ હોય, એકદમ નવું ચાકુ હોય અને સામે ગોશ્ત પડ્યું હોય, આપણે ગોશ્તને કાપવું હોય, આપણે છરી જ્યારે ગોશ્તને લગાડીએ કેટલી વાર લાગે કપાતા? જેમ લગાડતા જાય ગોશ્ત કપાતું જાય. છરી કેટલો જલ્દી અસર કરે છે આ ગોશ્તની ઉપર, કે ટુકડે ટુકડા એને કરી નાખે. ઇમામ કહે છે બુરા અમલ ઇન્સાન ઉપર એના કરતા વધારે જલ્દી અસર કરે છે, કે જેટલો એક તેજ અને ધારદાર છરી કોઈ ગોશ્તના ટુકડા ઉપર અસર કરતું હોય. આ ગુના કોઈ મામૂલી ચીજ નથી. ઘણા બધા ગુના એવા છે કે જે ઇન્સાન પાસેથી તૌફીકને છીનવી લે છે. ક્યારેક આપણી પાસે વિચાર કરીએ છીએ જિંદગીમાં મને કેટલી તૌફીક હતી, કે હું કેટલી તિલાવત કરતો, કેટલી વાર નમાઝે જમાઆતમાં શિરકત કરતો, કેટલી ફેર હું મસ્જિદે આવતો, કેટલી ફેર મજલિસોમાં આવતો, કેટલી ફેર નેક કામોમાં હું ભાગીદાર બનતો. શા માટે તૌફીક ચાલી ગઈ? એવું તો નથી ને કઈ ખોટું કામ થઈ ગયું, કઈ ગુનાહ થઈ ગયો. બહરહાલ તૌફીક જવામાં પણ આ ગુનાહ અસર રાખે છે.
આપણે જે હદીસની શરૂઆત કરા માનિલ અખબારમાં શેખ સદુક આ હદીસને લખે છે અબુ ખાલિદ કાબુલી રાવીનું નામ ચોથા ઇમામ થી આ હદીસને સાંભળી છે કે ઇમામ 13 જાતના અઝાબને ગણાવે છે કે 13 જાતના અઝાબ આ દુનિયામાં ઇન્સાનને મળે છે શા માટે ગુનાહોના કારણે ઉનવાન જ છે અગુનુ બુલ્લતી એવા ગુના કે જે આ અસર રાખે છે એની નીચે 4-5 ગુનાને ઇમામ બયાન કરે છે આપણે બે જાતના ગુનાને ગઈકાલના દર્સમાં બયાન કર્યા અમુક ગુના એવા હોય છે કે જે ઇન્સાનના જીવન ઉપર એ અસર રાખે છે કે ઇન્સાનને પાસેલી આવેલી નિગમતને છીનવી લે છે આવેલી નિગમત હાથમાંથી ચાલી જાય કયા કારણોસર આપણે અમુક ગુના 4-5 ગુના એના કારણો બયાન કર્યા ત્યારબાદ બીજા અમુક ગુના એવા છે ઇમામ ફરમાવે છે કે જે ઇન્સાનના દિલમાં હંમેશાની પશેમાની અને અફસોસને પેદા કરે છે એવો અફસોસ કે માણસ ડિપ્રેશનમાં આવી જાય ફક્ત એ જ મગજમાં ફરતું રહે એટલો પછતાય આ ગુનાના કારણે કયા કયા ગુના એનો પણ આપણે ગઈકાલે જિક્ર કર્યા ત્રીજો પ્રકાર ગુનાનો અર્થ કર્યો કે 13 જાતના આવા ગુના છે આજે ત્રીજો પ્રકાર મારે બયાન કરવો છો કે અગુનુ બુલ્લતી એવા ગુના તુનઝિલુન નિકમ એવા ગુના કે જેનાથી ખુદા નારાજ થઈ જાય છે અને ખુદા ખુદ પોતે બદલો લે છે ઇન્સાનથી ખુદા બદલો લે છે જેને કહેવાય છે ઇન્તિકામ બદલો કોઈ માણસથી બદલો લે કેટલો સખત હોય છે જો ખુદા બદલો લેવા લાગી જાય આ ગુના એવા છે કામા એવા છે આ બુરા કામો એવા છે કે જો ઇન્સાન અંજામ આપશે તો ખુદા એનાથી બદલો લેશે કયા કયા કામો અર્થ કર્યું કે આપણે ફક્ત એક લિસ્ટ બયાન કરશો એક એક ગુનાની અંદર ડેટાઈથી ઊંડા ઉતરવાનો સમય નથી કે આપણે એના વિશે વધારે ચોખવટથી બયાન કરી શકીએ સૌથી પહેલી ચીજ ઇસ્યાનુલ આરિફ બિલ ગઈ કોઈ ઇન્સાન જાણી જોઈ સમજી વિચારી ઈરવા ઈરાદા પૂર્વક કોઈ પર જુલ્મ કરે ખુદા આ જુલ્મનો બદલો ખુદ પોતે લેશે એટલે મઝલૂમ તો વિચારો બેઠો રહેશે એના પાસે તાકાત નથી એટલે તો એ મઝલૂમ છે ને નહીતર એ મઝલૂમ જવાબ આપે પણ જો કોઈ જુલ્મ કર્યો ઘણી વખત બને ઇન્સાન કોઈ કામ કરે છે ને ખબર નથી કે આજે હું કરું છું એ જુલ્મ છે પણ ઘણી વખત ના ઇન્સાન સમજે જાણે બધી ખબર હોય કે આ મારું કામ ખોટું છે બહુ ખરાબ કામ કરું છું આ જુલ્મ કરી રહ્યો છું પણ એમ છતાંય કરે ઇસ્યાનુલ આરિફ બિલ ગઈ આ પેલું વતતાબુલ અલન્નાસ લોકોને દબાવવા લોકોને ધમકાવવા લોકોને ડરાવવા લોકો ઉપર પોતાનો રોગ જમાવવો આ કામ એવું છે કે જેનાથી ખુદા ઇન્સાનથી બદલો લે છે વલ ઇસ્તેહઝા એ બિહિમ વસુખરિયતુ મિનહુમ લોકોનો મજાક ઉડાવવો લોકોને હલકા લેખવા નૌઝબિલ્લા જંગલમાં રખડતા જાનવરો અને લોકોની દરમિયાન અમુક લોકોની નજરમાં કઈ તફાવત જ ના હોય લોકોને હલકા લેખે લોકોનો મજાક ઉડાવે લોકોને જલીલ કરે આવો માણસ ઈ છે કે ખુદા એની પાસેથી બદલો લે છે ગુજરાતીની અંદર આપણે કોશિશ કરી કે પાવરપોઈન્ટમાં તમારી સામે એકરામાં બયાન કરીએ અને બતાવીએ સેલ્ફ પ્લે એકરાની અંદર આ ગુનાહનો પ્રકાર તમારી સામે છે કે જે આપણે કીધા કે આ હદીસને આ રીતના હું ચાહું છું કે તમારી સામે પેશ કરું જેથી ઈમાશ એક જાતનો વિચાર તમારા મગજમાં રહી જાય અને આ લિસ્ટ આપની સામે હોય કે ખુદાના બદલાને ઇન્તિકામનું કારણ બનતા ગુનાહો જાણી જોઈને ઈરાદાપૂર્વક જુલ્મ કરવો એક બીજો લોકોને દબાવવા અને ત્રીજો લોકોનો મજાક ઉડાવવો ખબર નથી બૈરાઓમાં પણ આ એકરા દેખાય છે મારો અવાજ પહોંચે છે ત્યાં સુધી ગઈકાલે આપણે માંગણી કર્યા હતા કે બૈરાઓમાંથી કોઈ સાહેબે ઇલ્મ જો મને મદદ કરે તો આ હદીસને આપણે ફ્રેન્ચીમાં ટ્રાન્સલેટ કરીએ અને ફ્રેન્ચીની અંદર પણ આ હદીસને આ જ રીતે આપણે બયાન કરીએ કે 13 જાતના આવા ગુનાહ છે 13 જાતના અઝાબ છે કે જેની નીચે આવા 4-5 ગુનાહો બયાન થયા હોય અને પછીનો બીજો પ્રકાર કે જે પહેલા બયાન કરી લો ત્યારબાદ આપ લોકોને બતાવવામાં આવશે અને પછી
બીજા અમુક ગુનાહ એવા છે કે આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલયહિસ સલામ ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ અસ્નુબુલ લતી તદફઉલ કિસમ ખુદાએ આ દુનિયાની અંદર હમણાની પેલો બયાન કરી લો પછી આપણે ક્રમ બયાન કરશું બતાવું છું સેલ્ફ પ્લે એક સલવાત પર મુહમ્મદ વઆલિ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા નાઝિલ થયેલ જે રિસ્ક છે એના ભાગ પાડ્યા તકસીમ કર્યા અને દરેક ને એના ભાગ નો હિસ્સો અદા કર્યો છે દરેક માટે એ લોકો નો હિસ્સો નક્કી છે કે આ માણસ આ દુનિયામાં આવ્યો જન્મથી લઈને એની છેલ્લી શ્વાસ સુધી એને કેટલું મળવાનું છે ખુદાએ નક્કી કરીને રાખ્યું છે અને ઇન્સાન આ હિસ્સાને મેળવે છે અને લે છે આપણા અમુક કામો એવા હોય ગુનાહ એવા હોય કે આપણો જે હિસ્સો છે આપણો જે ભાગ છે એમાંથી કમી થઈ જાય છે આપણને ઓછું મળે છે શા માટે આપણા કામોના લીધે આપણા ગુનાહોના લીધે નહીં તો ખુદા તરફથી આપવામાં કોઈ જાતની કમી નથી ખુદા પૂરેપૂરો આપે છે બધાના માટે કાફિર હોય કે મુશરિક હોય કે આથે હોય ખુદાને ના માનતો હોય ખુદાએ બધાના માટે એક હિસ્સો રાખ્યો છે અલબત્ત મુમિન માટે એક ખાસ હિસ્સો રાખ્યો છે બધાએ અતા કરે છે પણ આ હિસ્સામાંથી કમી આવી જાય છે અમુક કામો એવા છે કે જેની અંદર કમી લઈ આવે કયા કયા કામો ઇઝહારુલ ફક્ર કોઈ માણસ ખાતો પીતો છે હા કઈ એને કમી નથી એમ છતાંય પોતાને ફકીર દર્શાવે ગરીબ નથી પોતે જરૂરતમંદ નથી એમ છતાંય ફકીર અને મિસ્કીન બેસીને એવું મોઢું બનાવીને લાવે એવા કપડાં પહેરીને એવો દેખાવ આપે કે ભાઈ હું જરૂરતમંદ છું ન્યાઝમંદ છું ને મને મદદ કર કે ખુદાએ તમને આપ્યું છે સારું ખાઓ સારું પહેરો સારી ગાડીમાં ફરો સારા મકાનમાં રહો તમારા બાલ બચ્ચાઓને ખવડાવો પણ પોતાની પાસે ખુદાએ આપ્યું છે એમ છતાંય આપણે પોતાને ફકીર બનાવીને પેશ કરવા ખુદાને આ કામ પસંદ નથી જો પોતાને ફકીર દર્શાવ્યા તો ખુદા એ જે હિસ્સો આપણા માટે રાખ્યો છે એમાંથી ઓછું કરી નાખશે ત્યારબાદ બીજું ઇમામ કે છે વનૌમુ અનિલ અતમા રાતના શરૂઆતના હિસ્સામાં સૂઈ જવું એટલું જલ્દી સુઈ જાવ કે મગરીબ ઈશાની નમાઝ પણ ના પડે એના પહેલા સુઈ જાવ ઈશાની નમાઝનો એક વક્ત હોય છે ને એક હોય છે મગરીબનો અવ્વલ ટાઈમ ત્યારબાદ કલાક દોઢ કલાક પછી ઈશાનો અવ્વલ ટાઈમ થાય છે ફઝીલતનો વક્ત ઈશાના ટાઈમમાં સુઈ જાવ વેલા સુવાની આદત સારી પણ એટલું બધું વેલા નહીં સુઈ જવાનું કે ઈશાનો જે ફઝીલતનો ટાઈમ રાતનો શરૂઆતનો ભાગ આની અંદર સુઈ જાવ એનાથી પણ આપણી રોજીમાં આપણા હિસ્સામાં કમી આવી જાય છે આના પછીનું છે કે નમાઝે સુબહના વખતમાં સુવાથી આપણો હિસ્સો ઓછો થઈ જાય છે નમાઝે સુબહ પાંચ ટાઈમની નમાઝમાંથી બિચારી સુબહની નમાઝ એવી નમાઝ છે કે બધી નમાઝ માટે આપણે પૂછતા હોય ક્યારે એનો ટાઈમ થાય છે ક્યારે ઓવર ટાઈમ છે ક્યારે ફઝીલતનો ટાઈમ સુબહની નમાઝ માટે પૂછો ક્યારે કઝા થાય છે પાંચ મિનિટ પહેલા અમે જરા ઉઠીને પડી લઈએ સુબહની નમાઝ નો જે ટાઈમ છે કેટલો ટાઈમ હોય છે સૂરજ ઉગવાની એક કલાક ને વીસ મિનિટ પહેલા લગભગ દોઢ કલાક એક કલાક પચીસ મિનિટ બરાબર એસી નેવું મિનિટ નો આ સમય હોય છે જેને કહેવાય છે સુબહ સાદિક આ સમય તો એવો હોય ને જેમાં બીમાર પણ સાજો થઈ જાય કોઈને આખી રાત નિંદર ના આવતી હોય તડપતો હોય બીમાર હોય કઈ પરેશાન હોય એ સમય એવો હોય કે ત્યારે એને સુકૂન નસીબ થાય જન્નતની હવા ચાલતી હોય ત્યારે અને જો ગરમ બિસ્તર મળી જાય તો લોકો એમાંથી ઉભા ના થાય પણ જો આ સમયમાં સુવું આ ઇન્સાનની રોજીને ઇન્સાનના હિસ્સાને કમ કરી નાખે છે ત્યારબાદ વસ્તે કારણ ને હમ ખુદાની આપેલી નહેમતોને હલકી લેખવી હલકી ગણવી આ વળી શું મને આપ્યું છે આવી ગાડી હોય આવા ઘર હોય આવી ચીજ હોય ભાઈ જેટલું આપ્યું છે જેની પાસે નથી એને જોવાય આપણી પાસે જે છે ને એની કદર થાય
આપણી પાસે સાદું મકાન છે, કોઈની ઝોપડીને આપણે જોઈએ ને તો આપણને આપણા ઘરની કદર થાય. અલ્લાહ તઆલાની જે કઈ નિયમતો છે જો એને હલકી લેખીએ, એને હલકી ગણીએ તો આપણી રોજીમાં ઘટાડો થઈ જાય છે, આપણા હિસ્સામાં કમી આવી જાય છે. અને છેલ્લી ચીજ વશક વલ મહબૂદ અઝવજલ, અને ખુદાની શિકાયત કરવી. ખુદાથી શિકાયત કરવી નથી વાત, હા, ખુદાની ખુદાથી શિકાયત એટલે શું? કોઈ મારા પર જુલ્મ કર્યો, કોઈની ચીજ મને ના ગમી, હું ખુદા પાસે જાઉં અને ખુદાથી શિકાયત કરું કે ફલાણે મને આમ કર્યું તેમ કર્યું. પણ કોઈ માણસ એવો બની જાય કે ખુદાની શિકાયત કરે, ખુદાએ શા માટે તે આમ કર્યું ને શા માટે તે આમ કર્યું. ખુદાની બધાની શિકાયત આપણે ખુદા પાસે લઈને જઈએ, ખુદાની શિકાયત કોની પાસે લઈને જઈએ? પણ હોય છે અમુક લોકો ખુદાથી શિકાયત કરે, ખુદાની શિકાયત કરે. ખુદાની શિકાયત કરવી, ફરિયાદ ભૂકા કરવું, આ ઇન્સાનના હિસ્સામાંથી ખુદાએ આપેલ ચીજથી આપણને મહેરૂમ કરી નાખે છે. આપણે એકરાની અંદર જોઈએ આનો ખુલાસો કે પાંચ ચીજો જે છે કે જે ચીજ આપણા હિસ્સામાં કમી કરી નાખે છે. ટોટલ આ રીતના 13 જાતના ગુના છે, જેમાંથી બે ગઈકાલે બયાન કર્યા, બે આજે, અને હજી એક પણ બયાન કરીને ત્યારબાદ હું આપની ઝહેમતને તમામ કરવા માંગુ છું. એક સલવાત બર મુહમ્મદ વા અલી મુહમ્મદ. અને પછીનો ગુના અઝ્ઝુનુબુલ્લતી તહતિકુલ ઇસ્મ. અમુક ગુના એવા છે કે જે ઇસ્મતના પરદાને ફાડી નાખે છે. એટલે શું વળી ઇસ્મતના પરદાને? આપણે દુઆ કુમેલમાં પણ પડતા હોય છે, અલ્લાહુમ્મા ગફિર લી અઝ્ઝુનુબલ્લતી તહતિકુલ ઇસ્મ, ખુદાય એવા ગુનાને માફ કર કે જે ઇસ્મતના પરદાને ફાડી નાખે. એટલે શું? જો ઇસ્મત એટલે માસૂમ હોવું. આ દુનિયામાં ફક્ત 14 માસૂમ છે અને અંબિયા માસૂમ છે, બીજા કોઈ માસૂમ નથી. એમ છતાં આપણે નાના બાળકોને શું કહેતા હોઈએ? આ તો માસૂમ બાળક છે. એ બાળક પછી થોડુંક મોટું થાય, થાય નવજવાન, હજી એને કે હજી માસૂમ છે ને, ગુના ઓછા છે ને, હજી એ પાક છે. પણ જવાન થઈ ગયો, મોટી ઉંમર થઈ ગઈ, નતનવી ગુનાહો કરીને હવે એને આપણે માસૂમ નથી કહેતા, બરાબર? શા માટે? હવે થોડો માસૂમ છે, હવે તો ઘણા બધા એના ગુનાહ થઈ ગયા. જાણે એમ કે નાનો હતો ત્યારે એક ઇસ્મતની ચાદર ઓઢેલી હતી, માસૂમ હોવાની એક ચાદર, એક પડદો એના ઉપર હતો. મોટો થયો અને ત્યારબાદ એને જેટલા ગુનાહ કર્યા છે, જાણે કે આ ચાદર ફાટી ગઈ હોય. અરબીમાં આને આ રીતના બયાન કરવામાં આવે છે, તહતિકુલ ઇસ્મ, ઇસ્મતના પરદાઓ ફાટી જવા. અમુક ગુના એવા છે કે જે માસૂમિયતને ઇન્સાનથી દૂર કરી નાખે છે. અમુક ગુના એવા છે કે જે ઇસ્મતના પરદાને ફાડી નાખે છે. અને જ્યારે એના ગુનાઓ એટલા વધી જાય પછી લોકોની નજરમાં એનું માન રહેતું નથી. જ્યાં સુધી માસૂમિયત હોય ને, બધા લોકો એને કબૂલ રાખતા હોય, બધા લોકો એને માન આપતા હોય, એક ખાસ રિસ્પેક્ટ અને ઇજ્જત હોય. અમુક ગુના એવા છે જેને ચોથા ઇમામ કહે છે, જે ઇસ્મતના પરદાને ફાડી નાખે છે. કયા કયા? સૌથી પહેલું શુરબુલ ખમર, શરાબ પીવું. બીજું વા અલ્લાબુ બિલ કુમાર, જુગાર રમવું. ત્રીજું લોકોને હસાવવા વાળા આક્ષિયો કરવા અથવા તો એવા શબ્દો બોલવા કે લોકો હસે. નથી ઘણા લોકો જોગરની માફક હોય, શું કહેવાય, ક્લોન કે હસાવનાર, નકામા કામો કરે કે લોકો હસે, નકામી વાતો ને નકામા શબ્દો કાઢે કે જેનાથી લોકો હસે. આ માસૂમિયતને ઇન્સાનના વજૂદમાંથી કાઢી નાખે છે. વઝિક્રુ ઉયુબિન નાસ, લોકોના ઐબોને બયાન કરવા આ પણ સારું કામ નથી. ઘણા લોકો પાસે આખો લિસ્ટ હોય, એન્સાયક્લોપીડિયા હોય, ફલાણાએ શું કર્યું આખી તમને હિસ્ટ્રી બતાવે. આપણે પોતાના ઐબોને જોઈ એને સુધારવામાં લાગી જાય તો જિંદગી એમને પસાર થઈ જશે, બીજાઓની વ્યાધિ કરવાની આપણને ફુરસત નહીં હોય. લોકોના ઐબો બયાન કરવા આપણા ઇન્સાનની માસૂમિયતને નુકસાન પહોંચાડે છે. ને છેલ્લી વાત કે બુરા લોકોની સાથે બેઠવું, ખરાબ લોકોની સાથે બેસવું, બહરહાલ અસર રાખે છે ઇન્સાનના દિલ ઉપર, ઇન્સાનની રૂહ ઉપર, ઇન્સાનના નફ્સ ઉપર.
એની બુરાઈ ચોક્કસ આપણને લાગી જશે. આ પાંચ ગુનાઓ એવા છે કે જે ઇન્સાનની માસુમિયતને બરબાદ કરી નાખે છે. આપણે એકરામાં જોઈએ અને આપણી વાતને આગળ વધારીએ કે ઇસ્મતના પરદાને પાડનાર ગુનાઓ. ઇસ્મતના પરદા મારા ખ્યાલથી વાઝે અને ક્લિયર થઈ ગયું હશે. નશાવાળી ચીજનો ઉપયોગ, જુગાર રમવો, ત્યારબાદ હસાવનાર કામો કરવા અને નકામો વાતો કરીને, નકામી વાતો કરીને લોકોને હસાવવા, લોકોના ઐબોને બયાન કરવા અને બુરા લોકો સાથે બેસવું. ફરી પાછો હું દાવત આપું છું, કોઈ આની અંદર એદે કરે તો આપણે આ ફ્રેન્ચીમાં પણ એક સારી ચીજ અને એક સારી હદીસ લોકો સુધી પહોંચાડી શકીએ. જો આ હદીસ લોકોના દિલો દિમાગમાં ઉતરી ગઈ, બધાને સમજમાં આવી ગઈ અને લોકો આને ધ્યાનમાં રાખી લીધા, તો સમજી લેજો આ વર્ષના રમઝાન મહિનાની અંદર એક મોટું લેસન આપણે લઈ લીધા કે જે આવનારા દિવસો, આવનારા વર્ષો આપણી જિંદગીના સુધારવા માટે આપણને ઘણું જ ઉપયોગી બનશે. શરાબની વાત આમાં આવી. શરાબ એક એવો ગુના છે કે જે આપણા ઇમામોને બિલકુલ પસંદ નહોતો, બહુ એની મઝમ્મત કરવામાં આવી છે. મૌલા અલીનો એક અહેસન તુમ શુક્રિયા એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. મૌલા અલી નો એક સહાબી છે, મૌલા અલી ના લશ્કરમાં જેનું નામ છે નજાશી. આ એક એવો ઇન્સાન છે કે જે શાયર હતો, પોઈઝી પડતો અને એની શાયરીનો એવો અસર થતો, એવી શાયરી કે દુશ્મનોની સામે મુકાબલો કરવા માટે મૌલાના લશ્કરની અંદર સિપાહીઓને જોશ અપાવતો, એવા અશઆર પડતો, એવી શાયરી પડતો કે સિપાહીઓનો જોશ વધી જતો અને આગળ વધી વધીને માવિયાના લશ્કર સાથે લડતા. એ નજાશી આવો શાયર હતો. શૈતાન બહેકાવે છે ક્યારેક ગુનાહ થઈ જાય, આનાથી આવો મોટો ગુનાહ થયો કે એને શરાબ પીધી. મૌલા અલીનો સહાબી, મૌલા અલીનો શાયર, એક મશહૂર શખ્સિય. શાયરને બધા ઓળખતા હોય ને, બધા એને જાણતા હોય કે એની વાતોને લોકો સાંભળતા હોય. એને શરાબ પીધી અને એ પણ રમઝાન મહિનામાં શરાબ પીધી. દિવસના ભાગમાં શરાબના નશામાં રસ્તા પર ગલીઓમાં રખડતો હતો, એને પકડીને મૌલા અલીની પાસે લાવ્યા. ઇમામે એને 80 તાઝિયાના લગાવ્યા. શરાબની સજા છે, જો ઇસ્લામી હુકુમત હોય, મૌલાની હુકુમત હોય, તો જે ફેર શરાબ પી એના પુષ્ટ પર 80 કોડા લગાડવામાં આવે. ઇમામે પોતાના હાથે પોતાના સહાબીને 80 કોડા લગાડ્યા. પછી એક રાત એને જિંદાનમાં રાખ્યા. જયારે નશો ઉતરી ગયો, બીજા દિવસે ફરી પાછો એને લાવવામાં આવ્યા, હજી બીજા 20 કોડા ઇમામે લગાડે છે. ઓલો સવાલ કરે છે, મૌલા મને ખબર છે શરાબની સજા 80 કોડા છે, તમે મને આપી દીધા આ સજાને, મને જિંદાનમાં પણ રાખ્યા, હવે મારો નશો ઉતરી ગયો, મૌલા આ 20 કોડા શા માટે? ઇમામ કહે છે કારણ કે તે રમઝાન મહિનાની હુરમત ના જાળવી, આ મહિનામાં તે શરાબ પીધી. આડે દિવસમાં ગુનાહ કરવો એક અલગ વાત, આ મહિનાની અંદર ખાસ કરીને એક મસલો પણ છે, અહકામ અને મસાઈલ પણ છે. ઇન્સાન જો કોઈ કારણોસર રોઝો ના રાખતો હોય તો પણ એને જોઈએ કે દિવસના ભાગમાં રોઝેદાર જેવી સુરત બનાવે. બહરહાલ આ મહિનાનો એક રિસ્પેક્ટ છે, આ મહિનાનો એક એહતરામ છે. એવું ના બને કે હું ક્યાં રોઝા રાખું છું, હું તો બીમાર છું ને દિવસના ભાગમાં બજર ફૂંકતા રસ્તામાં આપણને દેખાય, જાહેરમાં પાણી પીતા દેખાય, જાહેરમાં કઈ ખાવું પીવું, આ મહિનાનો એક એહતરામ અને રિસ્પેક્ટ જાળવવું એ આપણી જવાબદારી બને છે. બસ અઝીઝો, શબે જુમા છે, મજલિસનો પણ હક અદા થઈ જાય એની ખાતર આપણે આપણા દિલોને રવાના કરીએ કરબલાની તરફ. માહે મુબારક રમઝાન, આપણે ખુશનસીબ છીએ કે ઠંડીની મોસમમાં આપણે રોઝા રાખી રહ્યા છીએ, પણ જો ગરમીની મોસમના રોઝા હોય તો ઇન્સાનને ભૂખ કરતા વધારે પ્યાસની શિદ્દત મહેસૂસ થાય. અને જ્યારે આપણા નાના બાળકો ખુદા એમને તૌફીક આપ્યો રોઝા રાખવાની, જ્યારે એ રોઝા રાખે, ગરમીની મોસમ હોય, આપણા બાળકો જ્યારે આપણી સામે ભૂખ્યા હોય પણ ભૂખની શિકાયત ના હોય, એ પ્યાસની વધારે શિકાયત કરતા હોય. છેલ્લી કલાકોમાં એની પ્યાસને જોઈ અને મા બાપનું દિલ પણ તડપતું હોય. યાદ કરો હુસૈનના બાળકોને કે જે 3 દિવસના ભૂખ્યા પણ છે, પ્યાસા પણ છે, ભૂખની શિકાયત નથી, પણ અલ અતશ એમની જબાન ઉપર છે. તમામ શહીદોની પ્યાસ એમની શહાદત બાદ જામે કૌસરથી બુઝાઈ ગઈ, પણ હું નથી જાણતો સકીનાની પ્યાસ ક્યાં સુધી બાકી રહી.
સકીનાએ ક્યારે પેટ ભરીને પાણી નથી પીધું. શામે ગરીબ આ ગઈ, ત્યારબાદ કુફા અને શામની મંઝિલો. વારંવાર સકીના પોતાની ફૂફીથી પાણીની માંગણી કરે છે. ફૂફી અમ્મા, અલ અતશ, પ્યાસથી મારું કલેજો સુકાઈ ગયું છે. એક મોકા ઉપર જ્યારે કાફલાને ઉભો રાખવામાં આવ્યો, બધા સિપાહીઓને સાયા નીચે, પણ આ અસીરોને તડકાની અંદર ધૂપમાં રાખવામાં આવ્યા. પ્યાસની શિદ્દત હતી. સકીના શું જોવે છે દૂરથી કે શિમર પોતાના લશ્કરવાળાઓને પાણી પીરાવે છે. ફૂફી અમ્માથી માંગણી કરીને કહે છે, એ ફૂફી અમ્મા, શું મને રજા છે? હું શિમર પાસે જઈને થોડું પાણી માંગી લઉં, મારી પ્યાસ બુઝાઈ જશે, મારા ગળામાં ઠંડક મહેસૂસ થશે. જનાબે ઝૈનબ ઇશારાથી રજા તો આપે છે. જનાબે સકીના ગયા, એ શિમર મને થોડું પાણી આપ, આ મલઉન તવજ્જો પણ નથી કરતો. સકીના બેસી જાય છે, શાયદ પોતાના સિપાહીઓને પાણી પીરાવીને મને થોડું પાણી આપશે. જ્યારે સિપાહીઓએ પાણી પી લીધા, ફરી પાછા માંગણી કરે છે. સકીના તરફ ધ્યાન નથી આપવામાં આવતું. શિમર પોતાના જાનવરોને પાણી પીરાવે છે, પોતાના ઘોડાઓને સેરાબ કરે છે. સકીના હજી બેસી જાય છે, શાયદ જાનવરો બાદ શિમર થોડું પાણી મને પણ પીરાવશે. જાનવરોએ પણ પાણી પી લીધું. હવે પાણીની માંગણી કરી શિમર સામે જોઈને કહે છે, સકીના, તને પ્યાસ લાગી છે, તને પાણી પીવું છે. આમ કહીને સકીનાની સામે પાણીને જમીન ઉપર ગિરાવી દેવામાં આવે છે. સકીના નૌમીદ થઈને કરબલાનું રૂખ કરીને કહે છે, એ ચચા, તમે પાણી લેવા ગયા હતા, સકીના હજી પ્યાસી છે, શિમરે પાણી બતાવીને જમીન પર વહાવી દીધું. القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.